હેલો આર્યન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, કેમ છો બધા? તો અત્યારે હું મમ્મી આવી ગયા છે વાડી, અને મમ્મી શાકભાજી ઉતારે છે, પાછો વેજીટેબલ્સ. ને અત્યારે વાડી આવવાના છે ગેસ્ટ, તેને તમને બતાવીએ. ચાલો તો પાછું ઇવનિંગ રૂટીન સ્ટાર્ટ કરી દઈએ. હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધાને આવી ગયા વાડી, હાલો રીંગણા ઉતારી ને બસ ત્યાં દોવી, બધે દૂધ પીવા, રીંગણા ખાવાને આવી જાજો. આજે ગેસ્ટ આવે વાડી, ગેસ્ટ આવે એટલે જરાક ઉતાવળ છે, ફટાફટ ઉતારી લે, નકર આવી જા. ને પાછા આંખમાં સનલાઇટ આવે, દેખાતું પણ નથી. વાજેરે બેઠી મરચીમાં, અને મમ્મી રીંગણા ઉતારે. ને કાલે તો ખબર નહીં, મેં એકવાર એડિટિંગ કરીને જોઈ નહોતું પાછું કે શું છે, ને ક્લિપ આડાવડી થઈ ગઈ, જે લાસ્ટમાં ઓકન હતી વચ્ચે આવી ગઈ. મ્યુઝિક કે ખબર નહીં એકદમ ડિલીટ થઈ ગયા, એટલે કાલના વિડીયોનું એડિટિંગ તો એકદમ ખરાબ હતું. મેં કર્યું હતું તો બરાબર, પણ ખબર નહીં હવે અપલોડિંગમાં શું થઈ ગયું, શું વાંધો એવું હોય. એટલે કાલે એવું સરખું હતું થોડુંક, આજે તો એવું નહીં થાય. ને જેરી હવે બેસી ગઈ અહીંયા, પપ્પા આવે છે, દાદા વા બેઠા માંડવી પાસે. તો અહીંયા મમ્મીએ ઉપાડીને રાખ્યા, પછી હું એમ ભરવા આવી ગઈ. તા બીટરૂટ મોટા થવા માંડ્યા, જોવામાં બધે છે એવા ગુવાર વાવ્યા. ને અહીંયા છે બીટરૂટ મોટા મોટા, પછી એમાં કોથમીર નહીં છે. સો આજે પાછી દાદાની વિઝિટ કરી આવીએ. દાદા બેઠા વા, જતા આવીએ દાદા પાસે. મમ્મી પેસ દો બેસી ગઈ, આજ થોડુંક મોડું થઈ ગયું, આવ્યા તો વેરા હતા, વેજીટેબલ્સ બધું ઉતારવાનું હતું ને એટલે થોડુંક લેટ થઈ ગયો, એટલે મમ્મી હવે ભેંસ દોવે છે ને હું જાઉં છું દાદા પાસે. દાદા બેઠા, દાદા બેઠા, ને બીવીને બીબડીને વીણે થોડુંક છે, હવે કાલ પર લગભગ પતી જાય કે થોડુંક રહી જાય, કે ધૂળ બહુ આવી હોય, આ ધૂળમાં વાસ છે આનો. પાછો આ કોરોનો મળ્યો હતી તો તાજું દૂધ પીવા હાલો. કેટલા મીધું? આ બીજી દો છે, બે બાકી છે, બસ જરાક મોડું થઈ ગયું ને, એટલે હિમાન મહેમાન આવી ગયા હતા, હિમાડું થઈ ગયું. અરૂડા ઉપડી જાય તો જીવાત ઊંચી થઈ જાય, એટલે એવું હાલે છે. ફટાફટ પાછું ઇવનિંગ રૂટીન ચાલુ કરી દઈએ બસ, બાકી તો હવે રાબેતા મુજબ ઇવનિંગ રૂટીન ચાલુ થશે. કે દોવાનું, પાવાનું, નાખવાનું, બધું મગોટું ભરવાનું ને એવું. લાઈક કરજો, શેર કરજો. કરીએ છીએ, મળ્યા કાલ નિયો લાગ સાથે. તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, બાય. અહીંયા ઝેરિયાને વાં જો મસ્તી કરે, જો બે ને મજા આવે, ઝેરી ને મજા આવે ને અહીંયા પાડી ને મજા આવે. એકબીજાને ચાટે ને, પછી ઝેરી ને તો બીક પણ નથી લાગતી આનાથી, કેમ કે આ ન મારે, બાકી ભેંસ હોય તો એને મારી દે, બટ આ એને કઈ ન કરે, બસ એ આખો દિવસ મસ્તી જ કરતા જો હોય ગયા.